જિલ્લાના ડભોઈ તાલુકાના એસટી બસ ડેપોના અણઘટ વહીવટ પરિણામે સમયસર સવારે બસ નહીં મળવાને કારણે વિદ્યાર્થીઓ મુસાફરો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો। છેલ્લા ઘણા સમયથી રોજેરોજ વેઠતા હાલાકીને પગલે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની મુસાફરો માટે સવારની સમયસર એસટી બસો મૂકવા માંગ ઉઠી છે। તાલુકાથી વડોદરા વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે તેમજ ધંધા રોજગાર અર્થે રોજિંદા અવરજવર કરનારા મુસાફરોની મોટી સંખ્યા છે। છતાં બસના ઓછા રૂટ તેમજ અનિયમિત બસોનો રોજિંદો કકડાટ સવારે રાબેતા મુજબના સમયમાં વડોદરા જતી રૂટની નહિવત અને નિયમિત બસો હોવાથી વિદ્યાર્થીઓ મુસાફરો અટવાઈ પડે છે। એસટી કંટ્રોલ રૂમ તેમજ ડેપો મેનેજર તરફથી મુસાફરોને સંતોષકારક જવાબ નહીં મળતો હોવાથી બૂમો ઉઠી રહી છે। ત્યારે વારંવારની આવી સ્થિતિ સર્જાતી હોવા છતાં અસરકારક કામગીરીનો અભાવે લાંબા સમયથી વિદ્યાર્થીઓ અને મુસાફરો બસની રાહ જોયા બાદ એક બસ આવી પહોંચતા બસની સમીક્ષા કરતા 100 ઉપરાંત મુસાફરો બસમાં ખીચોખીચ જોવા મળ્યા હતા। તો અનેક વિદ્યાર્થીઓને રોજિંદી અવરજવર કરતા લોકો રજડી પડતા રોષી ભર્યા હતા। એસટી નિગમના સુચારુ વહીવટની ગુલબાંગો તાલુકામાં પોકળ સાબિત થઈ રહી છે। ત્યારે સવારની સમયે મુસાફરો અને વિદ્યાર્થીઓ માટે તાલુકા ડેપો માટે એસટી બસની સુવિધાઓ પ્રાપ્ત થાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે અને જો બસની સુવિધા પ્રાપ્ત નહીં થાય તો મુસાફરો દ્વારા ગાંધી ચિંત્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ડભોઈ ડેપોમાં દરરોજના રાડા છે, બસોના ડ્રાઈવર કંટ્રોલ રૂમ પર કોઈ હોતું નથી, બસ જ્યારે મીકવાનું કહીએ છીએ તો કોઈ ટાઈમ પર મીકતું નથી ને આ એક બસ એવી છે કે દરરોજ રેગ્યુલર ટાઈમે આવે છે, એમાં આટલા પેસેન્જર દરરોજ જાય છે। અત્યારે પૂછ્યું કે બસ ક્યારે આવશે તો કે 9 વાગે, હવે 9 વાગે અમારે કંપનીમાં જવાનો ટાઈમ, દરરોજનું જ આ થઈ ગયું છે। કેટલા પેસેન્જર હશે આ બસમાં? આ 120 ની ઉપર હશે આ બસની અંદર, બીજા છૂટતા કલાક ઊભા છે 200 પેસેન્જર થઈ ગયું અને રોટલી ભાવ કરી કે એમની સાહેબ એમની રજૂઆત કરવા જાવ તો શું કે જવાબ આવશે? જવાબ કોઈ આપતા નથી, કલાક પછી આવશે, 15 મિનિટ પછી આવશે, શું તકલીફ હોય છે? ડભોઈ ખાતે અમે 7 વાગ્યાના ઊભા છે તો પણ બસ આવતી છે ને અહીંયા રોજનું આ થઈ ગયું છે, વિદ્યાર્થીઓને કોલેજ જવામાં મુશ્કેલી પડે છે અને અહીં નોકરિયાત છે, કંપનીવાળા પણ છે, પણ તોય બસ મુકાતી છે ને અહીંયા બહારથી બસો આવે છે, બસ એક બસ છે અહીં ડભોઈની, કોઈ બસ છે નહીં। કેટલા વાગ્યાના ઊભા છો હમણાં? કેટલા વાગ્યા? અમે 7:30ના ઊભા છીએ, હમણાં 8:15 આવ્યા છે। ક્યાં જવાનું છે તમારે? મારે કોલેજ જવાનું, MS યુનિવર્સિટી બરોડા। શું કહે છે મેનેજરને પૂછવા જાય તો? કઈ જવાબ આપતા નથી, ત્યાં કંટ્રોલ રૂમ પર કોઈ હોતો નથી। હમણાં ક્યાં જવાનું તમારે? કોલેજ, MS યુનિવર્સિટી। એક બસ ઊભી છે, એમાં કેટલા પેસેન્જર હશે? એમાં 120 થી પ્લસ છે ને હજુ બહાર હજુ પણ એમાં બધા જવા ઈચ્છે છે, એક્સિડન્ટ થશે એનું શું? અમે સવારે 7 વાગ્યાથી અહીંયા ઊભા છે બસ માટે, પણ એક કોઈ બસ આવી નથી અને પબ્લિક વધી ગઈ છે। અત્યારે 8 વાગ્યા છે અને બસનો કોઈ જવાબ નથી કે ક્યારે આવશે બસ, અહીંયા ક્યારે કેટલા વાગે મુકાશે, અને અમારો ટાઈમ બી થઈ ગયો છે કંપનીનો, અમે કેવી રીતે પહોંચીએ? અને આ વસ્તુ દર તીર દાડે થાય છે કે બસો હોતી નથી, એ પણ ડભોઈથી જ બીજી બધી જગ્યાએ બસો હોય છે। શું કહે છે પૂછવા જાવ તો શું કહે છે? જવાબ કશું આવતા નથી। ક્યાં જવાનું તમારે? વડોદરા જવાનું છે। કેટલી સમય? કેટલા સમયથી ઊભા છે? અમે 7 વાગ્યાની ઊભી છું, મેં કલાક થયો છે, અત્યારે 8 વાગ્યા છે। વિકાસ ચતુર્વેદી સાથે CN24 ન્યૂઝ ડભોઈ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે, ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।